નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠાના ઇલોલ ગાંધી ચોક ગટર લાઇનમાં ગાબડું પડવાથી બાળકોના જીવને જોખમ. એક બાજુ આંગણવાડી, બીજી તરફ ગુજરાતી શાળા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ઇલોલ ગામે ગાંધી ચોકમાં ગટર લાઇનમાં ગાબડું પડતા સ્થાનિક લોકો દ્વારા પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે. ગાંધી ચોકની એક તરફ ગુજરાતી શાળા આવેલી છે તો બીજી તરફ આંગણવાડી છે. શાળા અને આંગણવાડીના બાળકો કાયમ મોટી સંખ્યામાં અહીંયાથી શાળા અને આંગણવાડીએ જવા માટે અવર જવર કરે છે. આગામી સમયમાં અહીંયા એક બાળક પડ્યું હોવાની પણ માહિતી મળી હતી. બીજી વાત કે અહીંયા આ જગ્યાએ ગાય પણ પડી ગઈ હતી. પંચાયત અહીંયા કોઈ બાળકના પડવાની રાહ જોઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયા કોઈ બાળક પડી જવાથી જાનહાનિ થશે તો આના જવાબદાર કોણ? રિપોર્ટર જવાહર વણઝારા, હિંમતનગર, ઇલોલ. અને અહીંયા જે ગટર લાઈન આવી છે એ છેલ્લા 2 વર્ષથી આમને આમ તૂટેલી અવસ્થામાં છે. અને બાજુમાં જમણી સાઈડ છે આંગણવાડી આવેલી છે, પાછળની બાજુમાં જે છે એ શાળા નંબર 2 આવેલી છે. અને ઘણીવાર એવું થાય છે કે અહીંયા ગાય પણ આ ગટર લાઈનમાં પડી ગયેલી છે, 2-3 વાર છોકરા પણ પડી ગયેલા છે. હવે એની જવાબદારી અત્યારે હાલ કોણ લેશે? લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતમાં, તો પણ સરપંચશ્રી અને કોઈ અધિકારી પણ અહીંયા તકેદારી રાખવા તૈયાર નથી. તો અમારી પણ રજૂઆત છે અને નમ્ર વિનંતી છે કે આનું જલ્દી નિરાકરણ લાવે.